नमस्कार दर्शक मित्रों, गुजरात सरकारना माहिती विभागना जीओजी कनेक्टमां हूँ प्रियंका ब्रह्मभट्ट आपનું સ્વાગત કરું છું। મિત્રો, અમે આપના સુધી સરકારશ્રીની જેટલી પણ યોજનાઓ છે તેની સરળ અને સચોટ માહિતી પહોંચાડીશું, જેથી સરકારની યોજનાઓનો લાભ આપના સુધી સરળતાથી પહોંચી શકે। આજે વાત કરીશું શક્તિદૂત યોજના વિશે। મિત્રો, આ યોજના 2007માં અમલમાં મૂકવામાં આવી। આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના ખેલાડીઓને અધ્યતન રમત સાધનો, કોચિંગ, સ્પર્ધા ખર્ચ અને અન્ય સવલતો જેવી પણ તેમની જરૂરિયાત હોય તેવી સુવિધાઓ માટે નાણાકીય સહાય આપવાનો છે। આ યોજના પાછળનો હેતુ એ છે કે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતે અને દેશનું અને રાજ્યનું નામ રોશન કરે। હવે આપને જણાવીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે શું પાત્રતા નક્કી કરવામાં આવી છે। ઓપન, જુનિયર, સબ જુનિયર ચેમ્પિયનશિપ, ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પર્ધામાં મેડલ વિજેતા ખેલાડીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। લાભ લેનાર ખેલાડીઓની વય મર્યાદા 12 વર્ષથી 20 વર્ષની રાખવામાં આવી છે। જો કે નિયત ઉંમર કરતાં વધારે ઉંમર ધરાવતા ખેલાડીઓના કિસ્સામાં સહાય આપવા અંગેનો આખરી નિર્ણય સરકારશ્રીનો રહેશે। આ યોજનામાં ખેલાડીની કેટેગરી મુજબ તેને વાર્ષિક મહત્તમ ₹25 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મે મહિનામાં આ યોજનાનો લાભ લેવા માટે SAGની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવા માટે સ્થાનિક અખબારોમાં જાહેરાત આપવામાં આવે છે। સમયમર્યાદામાં અરજીઓ મળ્યા બાદ SAG દ્વારા નિયુક્ત કરેલી સમિતિ દ્વારા અરજીઓની ચકાસણી કરીને લાયકાત ધરાવતા જે ખેલાડીઓ છે તેમની અરજીને અલગ તારવવામાં આવે છે। બીજા તબક્કામાં તારવણી કરેલા ખેલાડીઓની અરજીઓને શક્તિદૂત યોજનાની પસંદગી સમિતિ સમક્ષ યોજનામાં સમાવિષ્ટ કરવા માટે મૂકવામાં આવે છે। વર્ષ 2016-17 ખેલાડીઓની પસંદગી કરવા માટે પોઈન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। આ પોઈન્ટ ટેબલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પોઈન્ટ ટેબલ પ્રમાણે પસંદગી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે। પોઈન્ટ ટેબલ મુજબ છેલ્લા 2 વર્ષની સિદ્ધિઓની ગણતરીને આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે। અંતિમ પસંદગી માટે રમત મુજબ કટ ઓફ માર્ક્સ ગણવામાં આવે છે। સમિતિએ જે ધારાધોરણો નક્કી કરેલા છે તે મુજબ ખેલાડીની પસંદગી કરાય છે। વર્ષ માટે ખેલાડીઓની પસંદગી માટે સમિતિ દ્વારા સમીક્ષા અને અંતિમ નિર્ણય કર્યા પછી ખેલાડીના પ્રદર્શન, વય જૂથ અને સંભવિતતા, લક્ષ્યાંકો અને અગ્રતાક્રમની રમતોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે। આ અગ્રતાક્રમની રમતો કઈ કઈ છે તે આપ સ્ક્રીન પર જોઈ શકો છો। આ યોજનામાં પ્રારંભિક સહાય અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેમાં ઓલિમ્પિક 2024ના ટાર્ગેટેડ ખેલાડીઓને 5 લાખની સહાય, ઓલિમ્પિક 2028ના ટાર્ગેટેડ ખેલાડીઓને 3 લાખ રૂપિયાની સહાય, અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ અને નોન ઓલિમ્પિક રમતના ખેલાડીઓને 2 લાખ રૂપિયા અને યંગ ટેલેન્ટને 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે રકમ ખેલાડીઓને પ્રારંભિક સહાયના ભાગરૂપે અપાય છે તે તેમને સ્થાનિક તાલીમ ખર્ચ, સ્થાનિક સ્પર્ધા ખર્ચ, કોચને તથા સપોર્ટ સ્ટાફને ચૂકવવી પડતી ફી, ન્યુટ્રિશન અને ફૂડ સપ્લિમેન્ટ્સ, સ્થાનિક પ્રવાસ ખર્ચ અને સ્થાનિક નિવાસ અને ભોજન ખર્ચ વગેરે માટે આપવામાં આવે છે। આ માટે ઓલિમ્પિક 2024 ટાર્ગેટેડ ખેલાડીઓને 25 લાખ રૂપિયા, ઓલિમ્પિક 2028 ટાર્ગેટેડ ખેલાડીઓ માટે 15 લાખ રૂપિયા, અન્ય પ્રતિભાશાળી અને નોન ઓલિમ્પિક ખેલાડીઓ માટે 5 લાખ તથા યંગ ટેલેન્ટ માટે 2.5 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે। આ સાથે જ ખેલાડીઓએ ખાસ નોંધવા જેવી વાત એ છે કે યોજનામાં સમાવિષ્ટ ખેલાડીઓને છેલ્લા 2 વર્ષના પરિણામોને આધારે યોજનામાં ચાલુ રાખવાની જોગવાઈ છે। ત્યારબાદ રિવ્યુના આધારે પસંદગી સમિતિ દ્વારા ખેલાડીઓને યોજનાનો લાભ ચાલુ રાખવા અથવા તો ફરી અરજી કરવા માટે જણાવવામાં આવે છે અને જો જરૂર જણાય તો સમાવિષ્ટ ખેલાડીને વર્ષ દરમિયાન જ યોજનામાંથી વિડઆઉટ કરવાની પણ જોગવાઈ છે। 2010માં જે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી તેનાથી ખેલાડીઓને એક ઉત્તમ પ્લેટફોર્મ મળે છે અને સાથે સાથે ગુજરાત સરકારની શક્તિદૂત યોજનાની સહાયને કારણે ખેલાડીઓ વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે। ખેલ મહાકુંભથી જ મારી શરૂઆત થઈ હતી અને ગુજરાત સરકારના સહકાર અને મદદના કારણે હું પેરાલિમ્પિક સુધી પહોંચી શકી છું અને ગુજરાત સરકારે 3 કરોડ રૂપિયાનું ઇનામ આપીને મારી આ જીતને પણ બિરદાવી છે। મિત્રો, સરકારશ્રીની યોજનાઓ આપણા સૌ માટે છે અને તેમણે બનાવેલી યોજનાઓનો લાભ સૌ સુધી પહોંચી શકે તે માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ખૂબ જ શેર કરો।
આ સાથે જ જો આપને આવી જ અગત્યની માહિતી જોઈતી હોય તો આપ જોતા રહો જીઓજી કનેક્ટની ખાસ સિરીઝ.